હા ભાઈ લો, ફરીથી ગુડ મોર્નિંગ. પછીનો દિવસ આવી ગયો છે અને અમે પકાલવાળી જગ્યા ઉપર આવ્યા છીએ. અહીંયા ડ્રોનની પરમિશન લેવી પડે, એવું બધું પેપરવાળું ને એવું બધું વર્કિંગ છે. તો એટલા માટે હવે એવી પ્લેસ ગોતી હતી કે જ્યાં કોઈ પબ્લિક એટલું બધું હોય નહીં અને ડ્રોન ઉડી જાય, એક બે સીન આવી જાય. સારી વાત છે, બાકી તો જોઈએ. સવારમાં પેલી હોટલ હતી, ત્યાંથી ચેકઆઉટ કરીને બીજી હોટલ રાખેલી છે. એ સામાન શિફ્ટ કરી દીધો છે, નાસ્તો કરી લીધો છે. વિડીયોને ફોટોશૂટ થઈ ગયો છે ઇન્સ્ટાગ્રામ માટે. તો હજુ તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો આ નીચે નામ આવે છે, જલ્દીથી ફોલો કરી દો. કોઈને ખબર નથી એ રીતે કોઈ છે નહીં પ્લેસ ઉપર અમે આવ્યા છીએ. જો કોઈ છે નહીં અહીંયા, અને ડ્રોન ઉડાડ્યું છે. સોરી ધીવ પોલીસ. ખોટે ખોટી હવા ઠોકતો હતો. અહીંયા અનલીગલ તરીકે આપણે ડ્રોન ના સીન લઈ લીધા છે એક બે. સોરી દીવ ગવર્મેન્ટ. જઈએ છીએ અમે ચર્ચ બાજુ. ચલો ત્યાં મળીએ. બીચ ઉપર તમે જાઓ કે એક્સ વાય ઝેડ ગમે એ તડકાવાળા પ્લેસમાં જાઓ તો સનસ્ક્રીન લોશન જોડે જ રાખવાની. હું તો ટ્રાયલના સમયે રાખું જ છું. બરાબર, FPS 30 છે તો ત્યાં 50 સુધી રાખો ને તો બી ચા વાંધો નહીં ચાલે. વાંધો નથી ગાવાની, બાકી પછી શું થાય લગાવી ન જઈએ તો સ્ક્રીન કાળે પડી જશે. અને એ આપણે ફોટોશૂટ ને એક્સપ્લોર થઈ ગયું છે. હવે અહીંયાથી જઈએ છીએ અમે ચર્ચ. હવે ચર્ચનું પૂરું નામ તો નથી ખબર, પણ અહીંયા બધા લોકોને પૂછો ચર્ચ જવું છે તો આ એક જ કે છે. ક્યાં ક્યાં કરના પડતા હૈ આપકે લિયે? આ જૂનું ચર્ચ છે અને જો સામે દેખાય છે તો એક મિનિટ જો. આ સામુ, હા એ નવું ચર્ચ છે. તો અહીંયા થોડાક ફોટો વિડીયો શૂટ કરીને ત્યાં મસ્ત જગ્યા છે.
ટોટલ જૂનું ચર્ચ, હવે જઈએ છીએ નવા ચર્ચ તરફ. તો આ છે નવું ચર્ચ. જલંધર કરીને બીચ છે, જલંધર. ખબર નહીં અહીં બેસવા દે ન બેસવા દે, જોઈએ હવે. વોટરફોલ છે તો હવે ત્યાં જઈએ છીએ અમે. હવે મેં ને પાર્થ બે માંથી એકોએ જોયો નથી વોટરફોલ, તો હવે આ રોડ ઉપર કઈક બતાવે છે, હવે જોઈએ. ચાલો દીવના ખાલી અને ચોખ્ખા રસ્તા ઉપર. આવ્યા તો આ વોટરફોલ જોવા, પણ ખાલી સમરમાં ચાલુ રહી છે, મતલબ ચોમાસામાં ચાલુ રહી છે વોટરફોલ. તો અત્યારે તો ખંડેર જેવું લાગે છે, જોવો. હા, આમાં તો ખબર નહીં ક્યાંથી વોટરફોલ આવતો હોય. અહીંયા ઉપરથી લાગે, હા બધું લાગે છે જે હોય. આવી ગયા છે દીવ ફોર્ટ તરફ, મતલબ આવી જ ગયા છે. જોઈ લ્યો, નાની એવી બજાર થઈ, મતલબ ભરાણી છે. દીવ ફોર્ટમાં મજા આવશે એવું લાગે છે, એવું ખબર નહીં. અંદર જોઈએ, ટોપ ને એવું બધું બહાર દેખાય છે. ચાલો પાણી કોઠા જેલ. આ તો દીવ ફોર્ટ જે બતાવ્યું ઈ. બે દિવસ મેક્સિમમ આ ફેમિલીની જોડે હોય ને, કઈ ઇશ્યુ હોય કે નાઇટ સ્ટેનું, તો એક દિવસ પણ ચાલે, વાંધો નથી. એક દિવસમાં કેવું થશે, તમે આવો, ફરો મૂકો, ખાવ પીવો, તો બધું થોડીક એન્જોયમેન્ટ થોડીક બાકી રહી જશે. એટલા માટે મેક્સિમમ દોઢ કે બે દિવસ આવો, આખું દીવ ફરાઈ જશે. ટાઈમલેસ આપણે તમે જોયો, આઈ હોપ કે તમને સારો લાગ્યો હશે. આવા જ નવા વિડીયો જોવા હોય તો એને દબીને બેલ આઇકનને ક્લિક કરી દો, તો આવા ન્યૂ વિડીયો આવા આવતા રહેશે, તો તમને પહેલી નોટિફિકેશન આવશે. તો મળીએ જ બીજી જગ્યાએ, બીજી પ્લેસે જલ્દી. બાય બાય.